નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચાર વિશે. તો સમાચાર જાણતા પહેલા, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ફેક્ટ માસ્ટર પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો કે જેથી કરીને આવનાર તમામ વિડીયોની નવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની આગાહીની નવી અપડેટ, નવી માહિતી મળી રહી છે. મિત્રો, ચોમાસું 2022ની આગાહીની આપણે વાત કરીએ તો ચોમાસું ટૂંક સમયમાં બેસી જાય તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે વહેલું જ ચોમાસું બેસી જવાની શક્યતાઓ, સંભાવનાઓ રહેલી છે. આ સાથે સાથે મિત્રો, 15 મેના રોજ અંદમાન નિકોબારના અંદર ચોમાસું દસ્તક આપે એવી પણ આ લેખ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો, કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. ચોમાસું વહેલું બેસે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, દક્ષિણ પશ્ચિમ ચોમાસું મોન્સૂન જે છે એ 2022ની શરૂઆત ટૂંક જ સમયમાં થઈ જાય. આ સાથે સાથે અંદમાન નિકોબાર ટાપુઓ પર 15 મેના રોજ પ્રથમ આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું બેસે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે મિત્રો, 19-20 મે સુધીમાં મિત્રો અંદમાન નિકોબાર ટાપુઓ પર પહોંચી જાય એની શક્યતાઓ રહેલી છે. અને આ સાથે સાથે આ વર્ષનું ચોમાસું વહેલું બેસવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 15મીની આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ પૂર્વ ગલ્ફ સુધી પહોંચવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર પણ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે મિત્રો, વિસ્તૃત આગાહીની વાત કરીએ તો કેરળમાં ચોમાસું સતત શરૂ થવા અને ઉત્તર તરફ આગળ વધતાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, ત્યાં સુધી જોડાઈ લેજો આપણી ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.